વરાણાની માં ખોડિયાર, જે સતની ઝળહળતી જ્યોત છે, જે નોંધારાનો આધાર છે, જે મહેણા ઉપર મેખ મારે છે, જે મગર ઉપર સવારી કરે છે, તે છે માં વરાણાની ખમખારી ખોડલ. બનાસ અને રૂપેણ નદી વચ્ચેનો સપાટ મેદાનવાળો પ્રદેશ વઢિયાર નામથી ઓળખાય છે. પાટણના વઢિયાર પ્રદેશમાં આવેલું આસ્થાનું સ્થળ એટલે વરાણા, જ્યાં માં ખોડિયારના બેસણા છે. વરાણા ગામમાં પ્રવેશતા જ ગૌ માતાના દર્શન થાય છે. ખોડિયાર માતાજી વરાણામાં બિરાજ્યા તેની પાછળની દંતકથા એવી છે કે ખોડિયાર માતાજી ઈસવીસન 800-900ના સમયગાળામાં રાજસ્થાનના જેસલમેર પાસેના ચાડક નહેથી નીકળી સૌરાષ્ટ્ર જતા હતા, ત્યારે વરાણા ગામમાં પોતાનો ઉતારો નાખ્યો. તે સમયે માતાજીએ ક્ષેત્રપાલ મેરખિયાની વરાણામાં સ્થાપના કરી. તે સમયે માં ખોડિયારના પરચા સાંભળીને ભોળ ગોવાળ નામના ચારણે માની ઉપાસના કરી. ઈસવીસન 1365માં આઠમના દિવસે માતાજીની હાજરીમાં મંદિર બાંધ્યું. મંદિરમાં ગોખ અને ક્ષેત્રપાલ દાદાની મૂર્તિની સ્થાપના કરી. માતાજીની હાજરીમાં મંદિરની સ્થાપના થઈ હોવાથી શ્રદ્ધાળુઓ એવું માને છે કે હાલમાં પણ માતાજી સાક્ષાત બિરાજમાન છે. પૂર્વે 1365ની અંદર માતાજી આઈમાનો વરોડીના હાથે, જે વરોડીમાં જે થઈ ગયા છે, એમના હાથે જે આ માતાજીની પહેલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જે આ સ્થળો માતાજીનો જાગ્રત છે. ખોડિયાર માતાજીના પરચાથી ઉત્તર ગુજરાતના 18 વર્ણના પ્રજાજનોને માતાજી ઉપર અટૂટ શ્રદ્ધા છે. ઉત્તર ગુજરાતમાં કોઈના પણ ઘરે સંતાન ન હોય અને તે માતાજીની માનતા રાખે તો તેમની માનતા માતાજી અચૂક પૂરી કરે છે. તેના કારણે જ ઉત્તર ગુજરાતના જે પરિવારમાં પ્રથમ દીકરાનો જન્મ થાય તે પરિવાર સવામણની તલવટ અને નાળિયેર લઈ 50-100 માણસો સાથે દીકરાની માનતા પૂર્ણ કરવા માના સાનિધ્યમાં આવે છે. માતાઓ અને બહેનો માતાજીના ગીતો ગાતા ગાતા, ઢોલ વગાડતા માં ખોડિયારને ઘાણી ચડાવવા આવે ત્યારે એવું દ્રશ્ય સર્જાય છે કે દીકરાની જાન જોડાઈ હોય. પ્રાચીન કાળથી સૌ પ્રથમ ઘાણી માતાજીને આહિર સમાજની જ ચડે છે. આવી વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલુ છે. મા મહિના મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મેળો ભરાય છે, જ્યાં માતાજીને ત્રાંબાળું ઢોલ વાજતે ગાજતે, જેને પણ ઘરે દીકરો આવે, માનતા આચા શક્તિ માનતા દીકરો આવે છે, તે માતાજીને તલવટ એટલે ગોળ તલ અને જેનું ઘાણી માતાજીને સવામણની માતાજીને માનતા માને છે. અને એની પ્રથમ ઘાણી જે છે તે આયર કોમ્યુનિટી એટલે આહિરની જે પ્રથમ એકમથી માતાજીની ઘાણી ચાલુ થાય છે. અને માતાજીના યાત્રિકો દૂર દૂરથી આવે છે. 15 દિવસ માટે બહુ મોટો મેળો ભરાય છે. માતાજીને પૂરેપૂરી આસ્થા હોય છે. માં ખોડિયારનું નવું બનાવેલું મંદિર સુંદર કોતરણીથી સજ્જ વિશાળ પરિસરમાં આવેલું છે. નવીન મંદિરના નીચ ભાગમાં ગોખ, શિખરો અને તેની આજુબાજુનો ભાગ સોનાથી મઢવામાં આવ્યો છે. ખોડિયાર માતાજીના મંદિરની આગળ બાળકોને આનંદ મળે તેવી નાનકડી બજાર આવેલી છે, જ્યાં પ્રસાદી, ખાણીપીણીની દુકાન અને રમકડાની દુકાનો છે. મંદિરના પરિસરમાં વૃક્ષો, પક્ષીઓનો કલરવ, મંદિર પરિસરમાં પક્ષીઓના રહેઠાણ અને ચણ માટે એક સાથે અનેક પક્ષીઓ રહી શકે તેવો સરસ મજાનો ચબૂતરો અને મંદિરની પાછળની બાજુ વિશાળ તળાવ આવેલું છે, જે આ મંદિરની શોભામાં વધારો કરે છે. મહાસુદ આઠમ આય શ્રી ખોડિયારની જન્મ જયંતી હોવાથી મહાસુદ બીજથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં એટલું માનવ મહેરામણ ઉમટે છે કે માતાજીના દર્શન કરવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. સાક્ષાત ખોડિયાર માતાજી બિરાજમાન હોવાથી ઉત્તર ગુજરાતના દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.